ટાઈગર હોવાના ચિહ્નો દેખાયા હતા ડાંગમાં છેલ્લામાં છેલ્લા, અને ત્યારબાદ છેલ્લા ચારેક મહિનાથી જે વન વિસ્તારો છે એવા વિસ્તારોમાં ટાઈગર દેખાયાના સમાચાર મીડિયામાં પણ પ્રસિદ્ધ થયા હતા, અને મહીસાગર જિલ્લામાં લુણાવાડા રેન્જની અંદર ગઢ ગામ આવેલું છે ત્યાં એક શિક્ષક અપડાઉન કરતા હતા એમની નોકરી દરમિયાન. એ સમય દરમિયાન એમણે રોડ ક્રોસ કરતા ટાઈગર દેખાયો એ પ્રકારનો ફોન મને આવતા મેં પણ મારા વન વિભાગને તાત્કાલિક સૂચનાઓ આપી હતી, અને વન વિભાગ એ ઘણા દિવસથી જ્યારથી સમાચાર મળ્યા ત્યારથી નાઇટ કેમેરા લગાવીને માણસોને પણ ફોરેસ્ટ વિભાગના લોકોએ આ ટાઈગરને શોધવા માટેના પ્રયત્નો કર્યા હતા, અને પુષ્ટિ થઈ ગઈ છે, અને જે કેમેરા લગાવ્યા હતા એમાં લગભગ 7 થી 8 વર્ષનો એક ટાઈગર આ મહીસાગર જિલ્લાની અંદર જોવા મળ્યો છે. એવું લાગે છે કે ગુજરાતની જે આજુબાજુમાં જે રાજ્યો છે એમાં રાજસ્થાનમાં પણ ટાઈગરો છે, મધ્યપ્રદેશમાં પણ છે, અને મહારાષ્ટ્રમાં પણ છે. તો એ સરહદી જિલ્લો હોવાને કારણે ત્યાંથી પણ આવ્યો હોય એવું બની શકે છે, અને મધ્યપ્રદેશ વન વિભાગ સાથે સંપર્ક સાધતા ઉજ્જૈનની આસપાસ જે ટાઈગરનો નિવાસ હતો ત્યાંથી એક ટાઈગર મિસ થયો હોય એવા મેસેજ ત્યાંથી આપ્યા છે. એટલે એવું બની શકે છે કે મધ્યપ્રદેશથી પણ હોઈ શકે, રાજસ્થાનથી પણ હોઈ શકે, અને મહારાષ્ટ્રથી પણ હોઈ શકે. એટલે આ ત્રણેય રાજ્યો સાથે ગુજરાત સરકારનો વન વિભાગ એ સંપર્ક કરશે, અને ખાસ કરીને ટાઈગર માટે જે કામ કરતી સંસ્થા છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એને પણ અમે જાણ કરીશું, કારણ કે એમની પાસે સમગ્ર દેશના જે ટાઈગરો છે એના ડેટા હોય છે. એટલે આ ટાઈગર ક્યાંનો છે એક્ઝેક્ટ આ ઓથોરિટીને ખ્યાલમાં આવશે. એટલે આમ તો ગુજરાત માટે આ એક નવો વિષય છે ટાઈગર. એટલે સૌથી પહેલાં સ્થાનિક લોકોને અમે જાગૃત કરીશું કે શું એના માટે સાવચેતી રાખવામાં આવશે, અને વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ એક સર્વે અમે કરાવી લઈશું કે કેટલા સમયથી આ ટાઈગર આ એરિયામાં ફરી રહ્યો છે, કેટલા એરિયામાં ફરે છે, એને અનુકૂળતા પ્રમાણે વાતાવરણ છે કે નહીં, એનો ખોરાક છે કે નહીં, આ પ્રકારની કામગીરી એ વન વિભાગ કરશે. એટલે આ જે ટાઈગર દેખાયો છે એ રાજ્ય સરકાર દ્વારા એનું સંપૂર્ણપણે પુષ્ટિ કરવામાં આવી છે, અને ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં ટાઈગર છે એ વાત સાથે ગુજરાત સરકાર પણ સંમત થઈ છે. સર, કેટલા જે મેલ છે, ફિમેલ છે, અને જો બીજા કોઈ વાત ત્યાં લાવી શકાય છે કે કેમ, તેના સંદર્ભમાં પણ કોઈ આપણે અત્યારે હાલ વિચારી રહ્યા છે? અત્યારે મેં વાત કરી એ પ્રમાણે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અભ્યાસ કરાવવામાં આવશે કે એના ફ્યુચરમાં આ વિસ્તારોનો ટાઈગર માટે અનુકૂળતા છે કેમ, પણ આખું જે કાર્ય કરે છે એ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી કરે છે. એટલે એ શું માર્ગદર્શન આપે છે એને લઈને અમે ત્યાર પછી આગળ વધીશું. અત્યારે તો સમગ્ર વાઘ કે ટાઈગરનો પરિવાર નથી, એક જ વાઘ આપણને જોવા મળ્યો છે. એટલે કેટલા સમયથી છે, કેટલા એરિયામાં ફરી રહ્યો છે, એને માફક ત્યાં અનુકૂળ વાતાવરણ છે કેમ, એના ખોરાક માટેના જે પ્રાણીઓ
જોઈએ એ છે કે કેમ, એ બધો સર્વે થાય પછી ગુજરાત સરકાર આગળનો વિચાર કરશે. અત્યારે તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને જાણ કરીને ત્યાંથી જે માર્ગદર્શન મળશે એ પ્રમાણે અમે આગળ વધીશું. નહીં, આપણે ત્યાં મેં કીધું એમ ભારત સરકાર દર 4 વર્ષે સર્વે કરાવે છે, એમાં 1989 માં છેલ્લે ડાંગમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આપણે ત્યાં કોઈ દર 4 વર્ષે રિવ્યૂ થયા એમાં વાઘ ક્યાંય પણ દેખાયા નથી. હમણાં છેલ્લા 4 મહિનાથી સ્થાનિક લોકો મીડિયાના મારફતે આ વાત આવતી હતી કે ભલે ક્યાંક ક્યાંક વાઘ અમુક વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે. તો હવે અભ્યાસ કરીશું એના ઉપરથી ખ્યાલ આવશે કે એનું કાયમી નિવાસસ્થાન હતું